महानगरपालिका द्वारा जे टेन्डर प्रक्रिया करवामां आवी हती 8 महिना में 28 तारीखे नवी लाइटो खरीदवा माटे, केम के भरूच शहेरना अंदर छेल्ला 4-6 महिनाथी जे फॉल्टी लाइटो छे ए 150-200 लाइटो फॉल्टी छे। हालमां नगरपालिकानी पासे भरूच शहेरना विविध विस्तारोमांथी लोकोए नवी लाइट नाखवा माटे पण मांगणी करेल हती। एनी साथे आपणे 550 लाइटनी टेन्डर प्रक्रिया 28 आठे करी एना पछी महालक्ष्मी ट्रेडर्स जे छे तेने आ कॉन्ट्राक्ट आपवामां आव्यो, एने जे भाव भरेलो हतो 1250 रुपया 550 लाइट नो, अने 14/9/2022 ना रोज एने वर्क ऑर्डर पर आपवामां आव्यो। 26/9 भरूच शहेरना अंदर अंदाजित 25-50 लाइटो नाखवामां पण आवी, जे जे जग्याए लाइटो फॉल्टी हती त्यां એવામાં અમારા સાધી કોર્પોરેટર ઇબ્રાહીમભાઈ ની ઓફિસ ની સામે જ્યાં નાગોરી વાડ છે ત્યાં પણ લાઇટ નાખવા આવ્યો નગરપાલિકાનો કર્મચારી અને એમનો માણસ ઉપર ચડીને લાઇટ ઉતારી નવી લાઇટ નાખી, પણ ગણતરીના કલાકના અંદર ફોન આવ્યો એના પછી તાત્કાલિક ધોરણે લાઇટ ઉતારી ગયા નગરપાલિકાના માણસ, તો નગરપાલિકા નવી લાઇટ નાખીને પછી ઉતારી ગયા લાઈટ નાખી હજુ તો તે માણસ નીચે આવ્યો અને ફોન આવ્યો અને પાછી કાઢ્યું સુનિલને બોલાવો આ વાત તમને ખબર નથી। भरूच नगरपालिका हर हमेशा भ्रष्टाचार मुद्दे विवाद में रहतु होय छे, त्यारे भरूच शहर में विविध विस्तारों में स्ट्रीट लाइटों थी माडी विस्तारों की लाइटों पण छेल्ला 2 महीनाथी बंद रही छे, जेना कारणे शहरभर में अंधारपट छवायो छे। भरूच नगरपालिका में लाइटों अभावे केटलाय विस्तारों की स्ट्रीट लाइटों बंद रही थी और मोटी मात्रा में लाइट कमिटी विभाग लोगों की फरियाद नोंधाई थी, त्यारे भरूच नगरपालिका द्वारा रुपया 825 जगह 1250 रुपयानी लाइटनी खरीदी करवामां आवी होवानो अने लाइट खरीदी में भ्रष्टाचार थयो होवानो विपक्षे आक्षेप कर्यो छे। भरूच नगरपालिका छेल्ला घणा समयथी लाइट विभाग विवादमां रह्यो छे अने वारे घरे छास वारे लाइट विभाग में तोड़े तोड़ा अहीं आवता जनता पासेथी मस्त मोटा टैक्स उघरावाता होय विविध प्रकारना, त्यारे लाइट विभाग बिलकुल अंधारमय छे, અંધકારમાં આ લાઇટ વિભાગ થયું છે એને લઈને આજે વિપક્ષે અહીંયા ઘરે એમને પૂછવામાં આવ્યું છે। 2 વખત ટેન્ડરિંગ કરવા છતાં પણ લાઇટ લાગતી નથી અને જો લાઇટ લાગે છે વિપક્ષની ઉગ્ર રજૂઆતના ધ્યાને લઈ નવરાત્રિના તહેવારો ચાલી રહેલા છે, આ 27 વર્ષનું ભાજપાનું શાસન આજે અંધકારમય છે એ સાબિત થઈ રહ્યું છે, ત્યારે લાઇટ વિભાગ તરફથી લાઇટ લગાવવામાં આવે છે અને તરત પાછા એમને 1/2 કલાકમાં એ લાઇટ ઉઠાડી લેવામાં આવે છે, તો આના પાછળ શું સમજવું? જનતા વતી અમે પ્રશ્ન પૂછીએ છીએ કે આમાં શું થયું છે? કૂતરું કહે છે ગામ પાછું અને સીઆર કહે છે સીમ પાછું, એવી એમની આ જૂઠબંધીના હિસાબે આજે લાઇટ વિભાગ આજે અંધકારમય, લાઇટ એટલે અજોડું આપતો હોય છે પણ લાઇટ નગરપાલિકા તરફથી લાઇટ વિભાગ અંધકારમય પ્રજાને આપી રહેલું છે। જો કે નવી લાઇટો લગાવ્યા બાદ પણ ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા પાલિકા દ્વારા લાઇટો તરત જ ઉતારી લેવામાં આવી હતી, એટલું જ નહીં ઉતારેલી લાઇટોને લાઇટ કમિટી ચેરમેનની કેબિનમાં છુપાવી હોવાની પણ પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો હતો। એક તરફ ભરૂચ શહેરમાં અંધારપટ છવાયો છે તો બીજી તરફ લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે વિપક્ષે ભરૂચ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી, જેમાં કોઈ પણ સ્તરે લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કર્મચારી સામે પગલાં ભરવામાં આવશે તેવી બાહેધરી સાથે પાલિકાના પ્રમુખે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે તેવું નિવેદન રજૂ કર્યું હતું। આજરોજ વિપક્ષ દ્વારા ભરૂચ નગરપાલિકાની લાઇટ શાખા માં ઘણી બધી ફરિયાદો છે એવી રજૂઆત કરવામાં આવેલી, નગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનાની અંદર લગભગ 750 જે કમ્પ્લેન્ટો હતી અંદાજિત એ લગભગ 750ની ઉપર કમ્પ્લેન્ટો સોલ્વ કરવામાં આવી છે। નવી લાઇટનું ટેન્ડરિંગ જે પ્રમાણે કરવામાં આવ્યું છે એ પ્રમાણે વિપક્ષનો આક્ષેપ છે કે ટેન્ડરિંગમાં કંઈ ખોટું થયું છે, પરંતુ નગરપાલિકા દ્વારા જે ટેન્ડરિંગ કરવામાં આવેલું છે એ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને એ ધારાધોરણના નિયમ પ્રમાણે કરવામાં આવ્યું છે, તેમ છતાં કોઈપણ કર્મચારીએ કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર કર્યો હશે કે કોઈપણ કર્મચારીએ કોઈપણ જાતની ખોટી વાત કરી હશે તો એ ચલવી લેવામાં નહીં આવે, એ કર્મચારી પર પણ એક્શન લેવામાં આવશે અને નગરપાલિકા દ્વારા નવી લાઇટો ટૂંક સમયમાં આવી ગઈ હતી અને એ કામ શરૂ પણ થઈ ગયું છે અને જે જે ફરિયાદો મળે છે નગરપાલિકાને નવી લાઇટોની એ લાઇટો રિપેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। એ એમનો આક્ષેપ છે કે પાછી લાઇટો કેમ ઉતારી, પણ મેં એની યોગ્ય તપાસ થાય અને મેં એમની પાસે પુરાવા બી માંગ્યા છે અને પાછી લાઇટ કેમ ઉતારી છે એની યોગ્ય તપાસ થશે અને જે તે કર્મચારી પર એની કાર્યવાહી કરવામાં આવશે।
અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.